નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 ધ્વનિ જેનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તો સી, પુરુષની. 2. ધ્વનિની પીચ શાના પર આધારિત છે? તો એ, આવૃત્તિ. 3. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે? તો ડી, કપ વિસ્તારના વર્ગ. 4. ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે? તો બી, ડેસિબલ. 5. પુરુષોમાં સ્વર તંતુઓ લગભગ ખાલી જગ્યા લાંબા હોય છે? તો બી, 20 mm. 6. ધ્વનિનું પ્રસરણ શામાં થઈ શકતું નથી? તો ડી, શૂન્યવંકાશમાં. 7. નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે? તો સી, લોખંડ. 8. ધ્વનિ કઈ લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો ઉતારવી શકાય છે? તો બી, પીચ. 9. માધ્યમના કણો પોતાના સમતોલન સ્થાનથી કોઈ એક તરફ અનુભવતા મહત્તમ સ્થાનાંતરને શું કહે છે? તો સી, કંપ વિસ્તાર. 10. કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને શું કહે છે? સી, આવૃત્તિ. 11. એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે? તો સી, આવર્તકાળ. 12. વાયોલિન, ગિટાર અને વીણા એ કયા પ્રકારના વાદ્યોના ઉદાહરણો છે? તો એ, તાર અથવા તંતુવાદ્યો. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. 1. એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે? તો આવર્તકાળ. 2. ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના ખાલી જગ્યા વડે નક્કી થાય છે? તો કંપ વિસ્તાર. 3. આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે? તો હર્ટ્ઝ. 4. પ્રવાહી પદાર્થોની સાપેક્ષ ધ્વનિ ખાલી જગ્યા પદાર્થોમાં ઝડપી પ્રસરે છે? તો ઘન. 5. ધ્વનિનું તીણાપણું ખાલી જગ્યા વડે નક્કી થાય છે? આવૃત્તિ. 6. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા કરતાં વધારે પ્રબળ હોય તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? તો 80 dB. 7. કડક મેમ્બ્રેન ઢીલી મેમ્બ્રેનની સાપેક્ષે ખાલી જગ્યા આવૃત્તિથી કંપન કરે છે? તો વધુ. 8. ધ્વનિની પ્રબળતા ધ્વનિના ખાલી જગ્યા પર આધાર રાખે છે? તો કંપ વિસ્તાર. નવ. જો ધ્વનિનો કંપ વિસ્તાર બમણો થાય તો તેની પ્રબળતા ખાલી જગ્યા ગણી થાય છે? તો 4. 10. ખાલી જગ્યા કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી? તો 20 Hz. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. 1. મનુષ્યના કાન વડે શ્રાવ્ય ધ્વનિ આવૃત્તિની મર્યાદા કેટલી છે? તો જવાબ આવશે 20 Hz થી 20,000 Hz. 2. પદાર્થ 1 સેકન્ડમાં 20 કંપનો પૂર્ણ કરે તો તેની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ હશે? તો જવાબ આવશે 20 Hz. 3. ઘોંઘાટ નિયંત્રણના ભાગરૂપે મોટો અવાજ ઉત્પન્ન કરતા મશીનો ઉપકરણોમાં શું લગાડવામાં આવે છે? તો સાયલેન્સર. 4. ધ્વનિની પ્રબળતાનો આધાર શાના પર છે? તો કંપ વિસ્તાર પર. 5. એક વ્યક્તિનો અવાજ ઘેરો છે તો તેની આવૃત્તિ વધુ હશે કે ઓછી? તો જવાબ આવશે ઓછી. 6. મનુષ્યના શરીરના જે ભાગોમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ભાગને શું કહે છે? સ્વરપેટી. 7. ડેસિબલ શાનો એકમ છે? તો જવાબ આવશે ધ્વનિની પ્રબળતા. 8. ધ્વનિનું પ્રસરણ પાણી, કાચ, હવા અને કેરોસીન પૈકી કયા માધ્યમમાં વધુ ઝડપે થાય છે? તો હવા. 9. તંબુરામાં શાની ધ્વનિથી ધ્વનિ ઉત્પન્ન થાય છે? તો તાર. 11. હાર્મોનિયમમાં શાની ધ્વનિથી ધ્વનિ ઉત્પન્ન થાય છે? તો પડદાની ધ્રુજારીથી. પ્રશ્ન 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. ધ્વનિ શૂન્યવંકાશમાં પ્રસરી શકાતો નથી, ખરું. 2. કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે, ખોટું. 3. જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે, ખોટું. 4. જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે, ખોટું. 5. વાહનોનો અવાજ, ફટાકડાનું ફૂટવું, લાઉડસ્પીકરના અવાજો વગેરે ઘોંઘાટના સ્ત્રોતો છે, ખરું. 6. હવા કરતાં લોખંડના ધ્વનિ તરંગો ઝડપી પ્રસરે છે, ખોટું. 7. ધ્વનિ જુદા જુદા માધ્યમોમાં એક સરખી ઝડપે પ્રસરણ પામે છે, ખોટું. 8.
મનુષ્યોમાં સ્વરતંતુઓ ધ્વનિ ઉત્પન્ન કરે છે, ખરું? નવ, કંપનનો કંપ વિસ્તાર જેમ મોટો તેમ ધ્વનિની પીચ ઓછી, ખોટું? દસ, તીણા અવાજની આવૃત્તિ વધુ હોય છે, ખરું? પ્રશ્ન પાંચ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એક, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે, કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. બે, પુરુષોમાં અને સ્ત્રીઓમાં આવેલા સ્વરતંતુઓની લંબાઈ જણાવો. પુરુષોમાં સ્વરતંતુઓની લંબાઈ લગભગ 20 mm અને સ્ત્રીઓમાં 15 mm હોય. ત્રીજું, 1 હર્ટ્ઝ એટલે શું? જવાબ આવશે, કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં 1 કંપન કરે તો તેના કંપનની આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય છે. ચાર, ધ્વનિને લગતી કઈ બાબતો જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરીને બતાવે છે? તો જવાબ આવશે, ધ્વનિનો કંપ વિસ્તાર આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય. પાંચ, કંઠસ્થાનનું બીજું નામ શું છે? જવાબ આવશે, કંઠસ્થાનનું બીજું નામ સ્વરપેટી છે. છ, ઘોંઘાટ એટલે શું? તો જવાબ આવશે, મોટા ધ્વનિ કે કર્ણપ્રિય નથી તેને ઘોંઘાટ કહે છે. સાત, સંગીતનો ધ્વનિ એટલે શું? ઉત્તર, સંગીત વાદ્યો વડે ઉદ્ભવતી ધ્વનિ જે કર્ણપ્રિય છે તેને સ્વરની ધ્વનિ કહે છે. આઠ, ધ્વનિનું પ્રદૂષણ કોને કહે છે? જવાબ, હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે. છ, વ્યાખ્યા આપો. એક, કંપ વિસ્તાર સમતોલન સ્થાનથી કોઈ એક તરફના કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થળાંતરને કંપ વિસ્તાર કહે છે. બે, કંપન. જવાબ, વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહેવાય છે. ત્રણ, આવૃત્તિ એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. ચાર, આવર્તકાળ. જવાબ, એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. પ્રશ્ન સાત, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એક, એક લોલક 4 સેકન્ડમાં 40 દોલન કરે છે તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. જવાબ, આવર્તકાળ એટલે કે T બરાબર 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. દોલનોની સંખ્યા છેદમાં 40, સમય છેદમાં 4 સેકન્ડ. T બરાબર 4 સેકન્ડ ગુણ્યા 1 છેદમાં 40. T બરાબર 0.1 સેકન્ડ. આવૃત્તિ બરાબર 1 સેકન્ડમાં થતો દોલનોની સંખ્યા બરાબર દોલનોની સંખ્યા સમય બરાબર 40 છેદમાં 45 સેકન્ડ. જવાબ, 10 હર્ટ્ઝ. બે, જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તો કંપનનો આવર્તકાળ કેટલો હોય? મચ્છરની પાંખોની આવૃત્તિ 500 કંપન છેદમાં સેકન્ડ બરાબર 500 હર્ટ્ઝ આપેલ છે. 500 કંપન કરવા માટે લાગતો સમય બરાબર 1 સેકન્ડ છે. 1 કંપન કરવા લાગતો સમય એટલે કે આવર્તકાળ T બરાબર 1/500 સેકન્ડ બરાબર. જવાબ, 0.002 સેકન્ડ. ત્રણ, નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખાવો. એક, ઢોલક તો ખેંચાયેલી ત્વચા મેઝબ્રેન. બે, સિતાર તો તાર. ત્રણ, વાંસળી તો હવાનો સ્તંભ. ચાર, મંજીરા તો પતરા અથવા પતરા વડે બનેલી વસ્તુ. ચાર, તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો. એમાં જવાબ છે, એક, ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો. બે, વાહનોનો અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ. ત્રણ, ફટાકડાના ફૂટવાથી અવાજ. ચાર, વાહનોના હોર્નનો લાઉડસ્પીકરનો અવાજ. પાંચ, મોટા શહેરોમાં શાક માર્કેટ, રેલવે સ્ટેશન અને ST સ્ટેન્ડ. પાંચ, ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો. ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેલી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે. એક, ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે તેથી માણસને અનિંદ્રાની સમસ્યા થાય છે. બે, ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે અને તેને ચિંતા રહેનારા માણસોને સ્વભાવ ચીડિયો થઈ જાય છે. છ, નીચેના દરેક પ્રકારના બે સંગીત વાદ્યોના નામ આપો. એ,
તંતુ તાર વાદ્યો તો પિયાનો એક તાર. બે વાત વાદ્યો તો ટમ્પેટ અને નાદ સ્વરમ. સી ત્વચા વાદ્યો તો મિદગમ અને તબલા. ડી પતરા વાદ્યો તો કરતાલ અને મંજીરા. સાત ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો જણાવો. ઘોંઘાટને નિયંત્રિત રાખવા માટે ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ, જેમ કે હવાઈ જહાજના એન્જિનો, પરિવહન માટેના વાહનો, ઔદ્યોગિક મશીન, ઘરેલુ ઉપકરણો વગેરેમાં સાયલેન્સર લગાડવા જોઈએ. ટેલિવિઝન, રેડિયો, મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ. આઠ સાદું લોલક 20 સેકન્ડમાં 10 દોલનો ફરે છે તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ કેટલી હશે? આવૃત્તિ બરાબર 1 સેકન્ડમાં થતો દોલનોની સંખ્યા બરાબર 10^20, 20.5 હર્ટ્ઝ. આવર્તકાળ બરાબર 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર 20^10 બરાબર 2 સેકન્ડ. પ્રશ્ન 8 વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 1 આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે, છતાં આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. તો તેનો જવાબ નીચે પ્રમાણે આપેલ છે. બીજું, ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. જવાબ, ચંદ્ર પર વાતાવરણ નથી, ધ્વનિ શૂન્યવકાશમાં પ્રસરણ પામતો નથી, તેથી ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. 3 સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી. તો જવાબ આવશે, કારણ કે સૂર્ય એ પૃથ્વીથી ઘણો દૂર છે અને પૃથ્વી અને સૂર્યની વચ્ચે શૂન્યવકાશ આવેલો છે. ધ્વનિ પ્રસરણ માટે કંઈક માધ્યમ હોવું જોઈએ, પરંતુ અહીં એક પણ જાતનું માધ્યમ નથી, એટલે કે શૂન્યવકાશ નથી. 4 હવાઈ મથકની આજુબાજુના વિસ્તારમાં ગીચ વૃક્ષો ઉગાડવામાં આવે છે. તો જવાબ, કારણ કે હવાઈ કરતા મથક પર હવાઈ જહાજ પ્લેનની અવર જવર થતી હોવાથી વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે, જે ઘટાડવા વૃક્ષો ફાયદાકારક છે. ધ્વનિનું પ્રદૂષણ અમુક હદ સુધી ઓછું કરે છે, જેથી હવાઈ મથકની આજુબાજુનો વિસ્તાર ગીચ વૃક્ષો ઉગાડવામાં આવે છે. પ્રશ્ન 9 તફાવતના બે મુદ્દા લખો. એમાં ઘોંઘાટમાં પહેલો મુદ્દો તે અસુખદ ધ્વનિ છે. તો સંગીતમાં પહેલો મુદ્દો આવશે 1 તે કર્ણપ્રિય ધ્વનિ છે. ઘોંઘાટમાં બીજો મુદ્દો તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. તો સંગીતમાં બીજો મુદ્દો તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. પ્રશ્ન 10 જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બી નો ક્રમ અક્ષર લખો. વિભાગ એ એમાં 1 હર્ટ્ઝ તો જવાબ આવશે સી ઘોંઘાટ, 2 ડેઝિબલ તો જવાબ આવશે ડી ધ્વનિની પ્રબળતા, 3 મીટર તો જવાબ આવશે એ કંપ વિસ્તાર, 4 સેકન્ડ તો જવાબ આવશે આવર્તકાળ. પ્રશ્ન 11 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ટૂંક નોંધ લખો. 1 ધ્વનિની પ્રબળતા. ધ્વનિના કંપ વિસ્તારની માનસ શાસ્ત્રીય સમજ જે શરીર વિજ્ઞાન સંબંધી છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે. જ્યારે ધ્વનિ શ્રોતાના કાન પર પડે છે ત્યારે કાનમાં સંવેદના પેદા કરે છે. કેટલાક ધ્વનિ પ્રબળ અને કેટલાક ધ્વનિ મૃદુ હોય છે. પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદનાને વડે નક્કી થાય છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધારિત છે. ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણ હોય છે. જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી થાય છે. પ્રબળતા ડેસિબલ એકમમાં દર્શાવવામાં આવે છે. જ્યારે કંપ વિસ્તાર મોટો હોય ત્યારે ધ્વનિ પ્રબળ હોય છે. જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ધ્વનિ નિર્બળ હોય છે. થેન્ક યુ બાળમિત્રો.